अधिक महिनानी 11 ना દિવસે રામપર વેકરામાં ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવ્યા. મારું શું નામ આપનું? ખેમગર ગોસ્વામી. આજે અધિક મહિનાની 11 છે. હા, તો એના વિશે. આજે અધિક મહિનાની એકાદશી, એ નિમિત્તે ભક્તો બહેનો બહુ જ ભીડ છે. દર્શનાર્થીઓ પૂજન અર્ચન કરે છે. બહુ ગંગેશ્વર મહાદેવનો ગંગાજી રામપર એકલા તીર્થધામ, એનો બહુ જ મહિમા છે. આજે એકાદશીનો દિવસ એટલે અન્ય બહારથી અન્ય લોકો બહુ જ આવે છે જાત્રિકો. શું શું ઉજવણી કરવામાં આવે છે અધિક મહિના દરમિયાન? અધિક માસની અંદર તો એક મહિનો પૂરો માસ સ્નાનનો બહુ જ મહિમા. અહીં બહેનો આવી બધે પૂજન અર્ચન કરે છે, સંકટો બધી બધો પૂજન કરે છે. મંદિર લગભગ કેટલા વર્ષ જૂનું? મંદિર તો બહુ પુરાતન. ગંગાજી તીર્થધામ રામપર કરણ બહુ પુરાતન. ગંગેશ્વર મહાદેવ ગંગાજી જમનાજીના કુંડ સ્નાન માટે દર શ્રાવણ માસે અમાસના રામપરેકરા ગામની ભગવાનની ઉજવણી થાય છે. અહીં શું નામ આપનું? મારું નામ નરેન્દ્ર ભાનુશંકર દવે. હું ભુજમાં બારગામથી આવતા હરિભક્તોને સ્વામિનારાયણ ભગવાનને જ્યાં જ્યાં પ્રસાદીના સ્થળો છે ત્યાં બધી જગ્યાએ મહિમા સહિત દર્શન કરાવું છું અને વ્યાજબી વાળાથી ગાડી ચલાવું છું. આના સિવાય બીજું કોઈ કામ કરતો નથી. આ મારી ગાડી છે. અમારી अरे सुनीता, कैसी है मुनिया? नमस्ते आशा दीदी, बस ठीक है. साफ सफाई का ध्यान रख रही हो? जी दीदी, जैसा आपने बोला था, हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं. जहाँ कहीं भी पानी इकट्ठा देखते हैं तुरंत साफ करते हैं. जैसे पानी का ड्रम, कूलर, फ्रिज की ट्रे, सब की साफ सफाई करते हैं. और आसपास कहीं भी टायर, नारियल, खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी. बहुत बढ़िया. हो फ्रिज का ट्रे, हो गमला या हो कूलर की टंकी, मेरे यार याद से कर डालो सब साफ हर रविवार. बस अब लो हर रविवार सफाई की जिम्मेदारी, मिलकर पड़ेंगे मच्छरों पर भारी.